કેમ છો મિત્રો છો મિત્રો છો હું કૃષ્ણરાજ પરમાર સ્વાગત કરું છું મારી યુટ્યુબ આજનો ટોપિક શરૂ કરતાં પહેલાં આપ સૌને મારી એક વિનંતી જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો સબ્સ્ક્રાઇબ કરવાથી દરેક વિડીયોની જાણ તમને પહેલાં થશે અને સબસ્ક્રાઈબ કરું મિત્રો એકદમ ફ્રી હોય છે યુનિટ વન અગેન્સ્ટ ધર્ડ્સ સામા પ્રવાહે આ યુનિટમાં ત્રણ અલગ અલગ ટોપિક્સ છે જે સામા પ્રવાહે મીન્સ સરળ રીતે કોઈ કામ ના થાય પણ સંઘર્ષ કરીને ખૂબ મહેનત કરીને જે કામ પાર પાડ્યું હોય એવા ટોપિક્સનો અહીંયા સમાવેશ કરેલો છે પહેલો ટોપિક છે ટ્રેક્સ ટુ તાજનગર ફોર ટ્વેન્ટી ફાઈવ યર્સ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાંવ Lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in twenty one lakh rupees and built a railway station on their own. Chela Pathis Guru Gram પાસેના તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો જ્યારે તેમની માગણી સંતોષવામાં ન આવી ત્યારે ગ્રામજનોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો તેમણે એકવીસ લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરીને તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3000 rupees to 75000 rupees. They donated money for the railway station. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એટ શીડ રણજીત સિંઘ આ ફોર્મર વિલેજ સરપંચ આ ગામમાં વસતા ત્રણેક હજાર લોકોમાંથી મોટાભાગના લોકો ખેડૂતો છે પણ ગામમાં રેલવે સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી કે સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો ત્રણ હજાર રૂપિયાથી માંડીને પંચોતેર હજાર રૂપિયા સુધી તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા અને અમે જાન્યુઆરી બે હજાર આઠમાં બાંધકામ શરૂ કર્યું એક ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે આમ જણાવ્યું ધેર આર એ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગોરગાંવ દિલ્હી એન્ડ રીવા there are students who go to colleges till now we have to either go to halimandi or partly Patli to catch a train both the stations are 6 kilometers away from tajnagar we thought when the railway lines passed through the village we would have a station here but that didn't happen. So we raised the, the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. So finally, we decided to craft our own destiny," said Hukamchand, a member of the. કમિટી ગુરુગ્રામ દિલ્હી અને રેવા જનાર લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ હોય છે આજ સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમંડી અથવા પાટલી જવું પડતું બંને સ્ટેશન તાજનગરથી છ કિલોમીટર દૂર છે અમને લાગ્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે તો અમારે અહીંયા સ્ટેશન હોવું જોઈએ પણ તેમ થયું નહીં તેથી ઓગણીસો બ્યાસીમાં અમે માગણી કરી હતી અને ત્યારથી સતત માગણી કરતા રહ્યા છીએ પણ રેલવે પાસે ભંડોળ નથી તેવું અમને કહેવામાં આવ્યું તેથી છેવટે અમે અમારી નિયતિ સ્વયં ઘડી કાઢવાનું નક્કી કર્યું સમિતિના સભ્ય હુકમચંદે આમ જણાવ્યું એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ટ દિઝોલ્યુશન ઇન ટુ થાઉઝન્ડ એટ સેઈંગ દેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ દે વુડ ડૂ ઇટ ફોર ધેમસેલ્વ એન્ડ વિથ ધેર ઓન મની સુન એન ઇલેવન મેમ્બર ટીમ વોઝ ફોર્મ એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ પરિણામે બે હજાર આઠમાં પંચાયતે ઠરાવ પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી તેઓ પોતાની જાતે જ બાંચશે અને તે પણ તેમના પોતાના પૈસાથી તરત જ અગિયાર સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી અને આ ટીમે ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું ઓન સેવન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટેન એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ તેમના અગાત પ્રયત્નના પરિણામે સાત જાન્યુઆરી બે હજાર દસથી દેશનું એક એવું પહેલું રેલવે સ્ટેશન કાર્યાન્વયન થયું જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો ન હતો હવે આ યુનિટનો બીજો ટૉપિક જોઈએ સીતાપુર સ્લાઇટ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર સિક્સટી પરસેન્ટ ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર A small social enterprise called Miragao Power, short form MGP, is trying to change things. They are putting two solar panels at a time in just over a year. MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village. લેવલ ઉત્તર પ્રદેશના ગ્રામ વિસ્તારોમાં સાત ટકા ઉપરાંત ઘરોમાં વીજળી નથી આવી જ એક વીજળી વગરની જગ્યા છે સીતાપુર જિલ્લો મેરા મેરાગાંવ પાવર ટૂંકમાં એમજીપી નામની એક નાની સામાજિક સંસ્થા પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે તેઓ એકી વખતે બે સોલર પેનલ મૂકી રહ્યા છે આશરે એક વર્ષમાં એમજીપીએ ગ્રામકક્ષાએ ત્રણ હજાર પાંચસોથી વધારે ગ્રાહકોને સોલર પાવર મિની મિનિગ્રીડ સાથે જોડ્યા છે વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લોકવસ સોલર માઇક્રોગ્રીડ્સ ધેટ પ્રોવાઈડ ટુ લેડ લાઇટ્સ And mobile charging point to all paying households at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. Ek gamma. એમજીપી ઓછી કિંમતના સોલર ગ્રીડ્સનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને બે એલઈડી લાઇટ અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ અઠવાડિયે પચીસ રૂપિયાના દરે જોડી આપે છે તે કેરોસીન કરતાં સસ્તું છે કારણ કે એક મહિનામાં તેનો એટલે કે કેરોસીનનો ખર્ચ બમણો આવે છે સૌર ઉર્જા પ્રકાશનો એક ધૂમ્ર રહિત સ્ત્રોત હોવાથી ગ્રાહકના સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક છે ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ ઇઝ એ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્ડ ઇન ધ વિલેજ ઓફ દમદમ પુરાવા the team maps the village house by house beneath the scorching midday sun working out where to place each wire so as to connect customer to the power source some householders join in while others look on calling out orders or watching the curious proceedings wide eyed ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે દમદમપુરાવા નામના એક ગામમાં બપોરના બડબડતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખા ગામનો એક નકશો તૈયાર કરે છે જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય અમુક ગ્રાહકો આ કામમાં જોડાય છે જ્યારે બીજા કેટલાક ઊભા ઊભા આદેશ આપે અથવા આ રસપ્રદ કાર્યને કુતુહૂલપૂર્વક જુએ છે ધ રૂપ ઓફ એ સ્ટડી બિગ વર્લ્ડ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ થોઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી એઝાઝ One of the company's first electricians to be recruited from the local district block of Reusa installs the panel in a southerly direction to capture as much sunlight as possible. પેનલ એટલે કે તકતીઓ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલું ઇલેક્ટ્રિશિયન એઝાઝ વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ એન્ડ ધેર is નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈ says એ ફાર્મર ફ્રોમ ધ વિલેજ આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી ગામનો એક ખેડૂત કહે છે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ Emerge amongst the customers too, says another. In one village, customers are using the light to view saris by night. In another, one man now has a night business making plastic tablecloth. He says, It's nice to have light. વેલ વી કુક એન્ડ ઇટ વર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે એક બીજો ખેડૂત કહે છે એક ગામમાં ગ્રાહકો રાત્રે સાડી વણવામાં આ લાઇટનો ઉપયોગ કરે છે બીજા એક ગામમાં એક માણસ માટે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે તે કહે છે રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે ત્રીજો ટોપિક એમાં પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ થર્ટીન It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research, and reference. But it has recently been in the news for different reasons. A third of its thousand members are women. Palakarnu Sarvajanik Granthali. કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડ જિલ્લાનું સ્થાનિક ગ્રંથાલય સપ્ટેમ્બર બે હજાર તેરથી ચાલે છે તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે માહિતી જ્ઞાન વિદ્વત્તા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં છે તેના એક હજાર સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે ધીઝ વિમેન સપોર્ટેડ બાય ધ સેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ લોન્ચડ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ફોર્ટીન ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં મહિલા વિભાગ શરૂ કર્યો આ વિભાગના સભ્યોએ એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ લીગલ ડિસ્પુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ ફિલ્મોનું પ્રદર્શન ગ્રુ આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે તે માટે ગ્રંથાલયે તેના ખંડ ખુલ્લા મૂક્યા ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્સ એ યુનિટી

એટલે તે સંગઠન સાધી શકે છે એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતના ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી અને હાલના ગ્રામીણ વાંચન ખંડો બહુધા પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ ઇફ ધ વન્સ વેલ રીડ વિમેન ઓફ કેરાલા કન્ટિન્યુ ટુ સ્ક્વોન્ડર ધેર અવર્સ इन फ्रंट ऑफ टेलिविजन इट वुड एनकरेज ए क्लाइमेट इन विच विमेन आर अफ्रेड टू गो आउट आफ्टर डार्क सो द यूनिट हैज फॉर्म्युलेटेड प्लांस ऑन ओपनिंग सेपरेट ट्रेडिंग रूम्स फॉर वीमेन महिला विभागे चर्चा करी के जो केरल बहुश्रुत स्त्रीओ टेलिविजन सा કલાકો સુધી બેસીને સમયનો દુર્વ્ય કરવાનું ચાલુ રાખશે તો એક એવું વાતાવરણ ઊભું થશે જેમાં સ્ત્રીઓ અંધારું થતાં બહાર જતા ડરશે આથી મહિલા વિભાગે સ્ત્રીઓ માટે અલાયદા વાચન ખંડો ખોલવાની યોજના બનાવી છે પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ સ્ટોલ એઝ અ બીકોન ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ

પથદર્શક મસાલ જેવું છે અને વળી અહીં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર